રોકાણકારો પાસે રોકાણ કરાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર ભૂપેન્દ્ર ઝાલા હાલ ભૂગર્ભમાં છે ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતી મહાઠક ભૂપેન્દ્ર ઝાલાના ઘરે પહોંચ્યું હતું જ્યાં ભૂપેન્દ્ર ઝાલાના માતા અને બહેન હાજર હતા તેમની સાથે વાતચીત કરતા પોતે સમગ્ર કૌભાંડથી અજાણ હોવાની કબૂલાત કરી હતી સાથે જ ત્રણ ચાર દિવસથી ભૂપેન્દ્ર ઝાલા ઘરે ન આવ્યો હોવાનો પણ ઉલ્લેખ કર્યો સાથે જ બંગલાના પાર્કિંગમાં કરોડો રૂપિયાની કિંમત ધરાવતી ગાડીઓ પણ જોવા મળી ઉલ્લેખનીય છે કે લોકોના પૈસે અયાસી કરનાર મહાઠક ભૂપેન્દ્ર સાબરકાંઠાના ઝાલાનગરનો રહેવાસી છે બી ઝેટ પોન્જી સ્કીમમાં જે રીતે લોકોએ ઇન્વેસ્ટ કર્યા અને ત્યારબાદ જે ભાંડો ફૂટ્યો છે તેને લઈને સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી છે અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે એલ પણ જાહેર કરવાની કાર્યવાહી થઈ ચૂકી છે ત્યારે ન્યૂઝ એટીન એક્સક્લુઝિવ એમના ઘરે પહોંચી છે ત્યાં વાત કરવાની કોશિશ કરી કે કંઈ બોલવા એ લોકો તૈયાર હોય પરંતુ તેમને ખબર જ નથી કે ભૂપેન્દ્રસિંહ ક્યાં છે તેમને આ ઘટનાથી ખબર નહીં હોવાનું તેમના પરિવારજનોનું કહેવું છે ત્યારે આપ જોઈ શકો છો કે આલિશાન ગાડીઓ છે આલિશાન વસ્તુઓ છે એ તમામ અહીંયા દેખાઈ આવે છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે કરોડનું કૌભાંડની વાત છે છ હજાર કરોડનું કૌભાંડની અત્યારે વાત સામે આવી રહી છે ત્યારે તપાસ જે છે સીઆઈડી ક્રાઈમ કરી રહી છે હકીકત શું છે તે તપાસ બાદ ખ્યાલ આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે ગુજરાતની અંદર જે પોજી સ્કીમની વાત સામે આવી છે બહુ સમય બાદ આ પ્રકારની એક મોટું કૌભાંડ જે ગુજરાતમાં સામે આવ્યું છે તેને લઈને કાર્યવાહીનું જે છે સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ તપાસમાં હકીકત શું છે એ તપાસ બાદ ખ્યાલ આવશે ખરેખર ઘટનામાં રિયાલિટી શું છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે સમગ્ર મામલો છે તે ખૂબ જ ચર્ચાસ્પદ છે કારણ કે સીઆઈડી ક્રાઈમ તપાસ કરી રહી છે અને કરોડો રૂપિયાની જે વાત છે ત્યારે પરિવારજનો કહે છે અમને કંઈ ખબર નથી એ ક્યાં છે કોણે શું કર્યું કોઈ એમના આઈડિયા નથી જેથી અત્યારે પોલીસ જે છે તે કાર્યવાહી કરી રહી છે તપાસ કરી રહી છે અને તપાસ બાદ જે છે સમગ્ર હકીકત સામે આવશે કે રિયાલિટી શું છે અને ક્યાં છે ભૂપેન્દ્રસિંહ અત્યારે તેમને પકડવા માટે પણ સીઆરડી ક્રાઇમની ટીમો અત્યારે અલગ અલગ જગ્યાએ જઈ રહી છે આપને જણાવી દઈએ કે લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર ઉત્તર ગુજરાતના ના બીજેડ ગ્રુપ નું અમરેલી જિલ્લામાં પણ નીકળવાની સંભાવનાઓ છે. રાજુલાના એક જાણીતા કોમ્પ્લેક્સમાં પણ ગ્રુપની ઓફિસ કોમ્પ્લેક્ષ માં પણ સીઆઈડી ક્રાઈમ ના ઉત્તર ગુજરાતમાં દરોડા બાદ ઓફિસ પર તાળા જોવા મળ્યા હતા. સમગ્ર મામલાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા નનામી અરજીના આધારે મોટા દરોડા પાડવામાં આવ્યા બીજેડ ગ્રુપના ના ભૂપેન્દ્ર જાલાઈ રોકાણકારો પાસેથી એક કા ડબલની સ્કીમ આપીને 6000 કરોડ રૂપિયા ઉઘરાવ્યા અને ત્યારબાદ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો ત્યારે સીઆઈડી દ્વારા હિંમતનગર વિજાપુર મોડા ખુલાસા સહિત અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા બીજા ગ્રુપ દરોડા બાદ ઠેર ઠેર તેમના જે 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 ઓફિસો છે એ ઓફિસો બંધ જોવા મળી હતી દરોડા બાદ જે ઓફિસો છે કે આ જે બીજે ટેલર્સ છે કે અહીંયા એલઈડી ટીવી એર કન્ડિશન પછી પંખા આ ઉપરાંત અનેક ઇલેક્ટ્રિક વસ્તુઓ મળતી હોય છે અને આ જગ્યાએ ગઈકાલ બપોર બાદથી જ આ જગ્યાઓ સંપૂર્ણપણે બંધ જોવા મળી રહી છે તપાસ બાદ જે દરોડા પડ્યા ત્યારથી જ તમામે તમામ જે ટ્રેડર્સ હોય કે બીજેડની બીજેડીને લગતી જે પણ ઓફિસ હોય તમામે તમામ ઓફિસના સટલ પડી ગયા છે અને તમામે તમામ ઓફિસ બંધ ગયા બંધ જોવા મળી છે આ જે ડેટિક વસ્તુઓ છે કઈ રીતે ચલાવતા હતા અને ક્યાંથી લાવતા હતા કઈ રીતે વેચાણ કરતા હતા તેનો પણ સમગ્ર મામલો ખુલે તેમાં નવાઈ નથી એટલે કે ત્યાં હાલ તો જ્યાં સમગ્ર ઓફિસો છે અત્યારે હાલ તો બંધ જોવા મળી રહી છે અને તેના કારણે જે દુકાનદારો હોય કે પછી એજન્ટો હોય તમામ લોકો અત્યારે હાલ તો ભૂગોળમાં ઉતરી ગયા તેવું હાલ તો જોવા મળી રહ્યું છે Ishan Perma New Zealand berada di Sabah kata.